सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळान स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि छ सुख चिंतामणि में छेल्ले एवी कथा लखे छे स्वामी महाराज नो महिमा वर्णवता एम लखे छे भगवान धर्मना पाड़क छे धर्मना कुमार छे धर्मनी ढाल छे धर्मना कवच छे कपिल अने कुटिल दगादार व्यक्तिओना नाशना करनारा छे पोताना भक्तना भयना हरनारा छे अने संत जनना सुखना करनारा छे આવી વાત સ્વામીએ લખી. આગળ સ્વામી કહે છે, તમે અધર્મીના અરી કાવો સુખકારીજી, ન મેરી ઉપર મેર લા મેર ન લાવો સુખકારીજી. તમે અધર્મીના અરી કાવો સુખકારીજી, न मेरी ऊपर मेर न लावो सुखकारी जी. कुकर्मी कुबुद्धि ना छो काड सुखकारी जी, तमे निज जन ना प्रतिपाड सुखकारी जी. तमे निज जन ना प्रतिपाड सुखकारी जी. निष्कुळान स्वामी कहे छे के हे महाराज, तमे अधर्मी ना अरी, અરી એટલે દુશ્મન, અધર્મી વ્યક્તિ છે એના તમે શત્રુ સમાન છો. કારણ કે અધર્મી વ્યક્તિને ભગવાન કે ભગવાનના ભક્ત કે ભગવાનની આજ્ઞા એ અધર્મી વ્યક્તિને ગમતી નથી. અજ્ઞાની અને અધર્મીમાં બહુ ફેર છે. અજ્ઞાની વ્યક્તિ છે ને એને ખબર નથી હોતી એટલે સ્વીકારતો નથી, પણ એને જ્યારે ખ્યાલ આવે ત્યારે અજ્ઞાની વ્યક્તિ સ્વીકારી શકે છે, ભગવાનને સ્વીકારી શકે છે, ભગવાનના ભક્તને સ્વીકારી શકે છે, ભગવાનની આજ્ઞાને સ્વીકારી શકે છે, પોતાથી ના પડે તો પણ સ્વીકારી શકે છે. પણ અધર્મી જે છે એ તો ભગવાનની આજ્ઞા પણ માનવા તૈયાર, ભગવાનને જ માનવા તૈયાર નહીં થાય, એને જ ભગવાન શત્રુ સમાન લાગે. ન મેરી ઉપર મેર ન લાવો, જે નિર્દય વ્યક્તિ છે એની ઉપર તમે પણ ક્યારેય મેર લાવતા નથી. કુકર્મી બુદ્ધિના છો કાળ, કુકર્મવાળા જે છે, કુબુદ્ધિવાળા છે, એના માટે તમે કાળને સમાન છો અને પોતાના ભક્તની રક્ષાના કરનારા છો. ભગવાન શ્રીહરિ પ્રગટ થયા એમને તો પોતાના જીવનકાળ દરમિયાન જીવ પ્રાણી માત્ર પર દયા કરીને હિત કેમ થાય આવું જ કર્યું છે. પણ ભગવાનના પૂર્વે જે અવતારો થયા રામકૃષ્ણાદિક અવતારો, એ અવતારોની અંદર જે જે અસુરો હતા, ભગવાને પહેલાં કહ્યું શરણાગત થાવ, ના થયા તો બાણને સુદર્શન, બેથી એનું કામ કરી નાખ્યું.
પણ મહારાજ છે, મહારાજની રીત આખી નોખી છે. મહારાજે મૂંઝા સુરા જેવાની માળાઓ આપી, કારણ કે મહારાજની કલ્યાણ કરવાની રીત જુદી છે. પણ જે અધર્મી વ્યક્તિ છે, કુકર્મવાળો વ્યક્તિ છે, કુબુદ્ધિવાળો વ્યક્તિ છે, એની ઉપર ભગવાનની દયા ક્યારેય થતી નથી. જેને રાત અને દિવસ ભગવાનના સંત અને ભક્ત એનો દ્રોહ કરવાની ટેવ પડેલી છે, એવા ઉપર ભગવાનની દયા ક્યારેય થતી નથી. હોય એ જાય છે, હોય એ જાય છે. તમારી મૂર્તિ મીરાથ મોટી, તમારી મૂર્તિ મીરાથ મોટી, સુખકારીજી સેવી સુખ પામ્યા કઈ કોટી, સુખકારીજી તમારી મૂર્તિ ચિંતામણિ, સુખકારીજી સમુચિંતવે સુખ નિધિ ઘની, સુખકારીજી. તમારી મૂર્તિ મારી મૂડી છે, બહુ મોટી મૂડી છે સ્વામી કે, એને સેવીને અનેક અનેક સુખને પામ્યા છે. તમારી મૂર્તિ ચિંતામણી તુલ્ય છે, સમુચિંતવે સુખ નિધિ ઘની, સુખકારીજી. મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે, જેવું ચિંતવું એવું પ્રાપ્ત થાય તે સમુચિંતવે સુખ નિધિ ઘની. જો સારું ચિંતો તો સારું મળે. કલ્પવૃક્ષ નીચે કઠિયારો સૂતો હતો, એની પાસે કુહાડો નહોતો, કાંઈ નહોતું, કલ્પવૃક્ષ નીચે સૂતો હતો. કલ્પવૃક્ષ એટલે એની નીચે જઈને જે સંકલ્પ કરો એ ફળે. હૂતા હૂતા સંકલ્પ કર્યો કે જો કુહાડો હોય ને તો લાકડા લઈ જવાય એવા ખરા. ત્યાં તો કુહાડો પ્રગટ થઈ ગયો, લટકવા માંડ્યો ઉપર. એટલે લોઢાનો છે પણ સોનાનો હોય તો સોનાનો થઈ ગયો. લટકે છે ને માથે પડે તો, કલ્પવૃક્ષ નીચે સંકલ્પ કરે ને માથે પડે તો તરત જ પડ્યો. જય સ્વામિનારાયણ. ચિંતામણી મળ્યા પછી સવડું ચિંતવવું બહુ જરૂરી છે. ભગવાનની આપણને શાસ્ત્ર પ્રમાણે બે ચિંતામણીનો ખ્યાલ આવે છે. એક ભગવાનની મૂર્તિ, એ ચિંતામણી તુલ્ય છે, પ્રથમનું પહેલું વચનામૃત. અને ભગવાનના સંતનો સમાગમ એને પ્રથમના 14માં કલ્પવૃક્ષ અને ચિંતામણી સમાન કીધો છે. સંતનો સમાગમ એને ચિંતામણીને કલ્પવૃક્ષ કીધો છે વચનામૃતમાં, મૂર્તિને પણ ચિંતામણી તુલ્ય કીધી છે. હરિચેતનો સાગરમાં સત્પુરુષે ચિંતામણી જેસે, જેસો ચિંતવે મિલે તેસે, સત્પુરુષને પણ ચિંતામણી તુલ્ય કીધા, જે સંત સમાગમના જ ભાગરૂપે આવી જાય છે. એટલે ચિંતામણી સત્પુરુષોએ વર્ણવેલી બે છે, એક મૂર્તિરૂપી ચિંતામણી અને બીજી સત્પુરુષરૂપી ચિંતામણી. આ બે ચિંતામણી છે. એના પેટા વિભાગમાં બીજી ચિંતામણીઓ જ્યાં જ્યાં જે જે કીધી બધી આવી જાય છે. આ બંને ચિંતામણી જેના હાથમાં હોય, જેના હાથમાં હોય, મૂર્તિરૂપી ચિંતામણી ને સત્પુરુષરૂપી ચિંતામણી, એને સ્વામી કે સવડું ચિંતવું, અવળું ના ચિંતવું. જો સવડું ચિંતન કરીશું તો સવડું ફળ મળશે, અવળું ચિંતન કરીશું તો અવળું ફળ મળશે. ચિંતામણીનો કોઈ દોષ નથી. ચિંતામણી સબ કો ઈચ્છત સુખા, કુકો કબુ ન કરત દુખા. જે ચિંતો એ પ્રાપ્ત થાય એવી ચિંતામણીની રચના ભગવાને કરેલી હોય તો એ સુખને અર્થે જ કરી હોય. કારણ કે જીવને સુખના સંકલ્પો છે તો સુખ મળે એના માટે ચિંતામણીનું સર્જન છે. પણ એ ચિંતામણીને હાથમાં રાખીને કોઈ દુઃખનું કરે તો ચિંતન દુઃખ થાય, દુઃખ થાય. રચના સુખ માટે છે પણ ચિંતન દુઃખ માટે છે તો દુઃખ થાય. એમ ભગવાનની મૂર્તિ મળ્યા પછી, ભગવાનના સત્પુરુષ મળ્યા પછી ઊંધું ચિંતવે તો એને દુઃખ થાય. તો ઊંધું શું ચિંતવન થાય? તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. ચિંતામણીથી ચિંતામણી ચિંતવવી,
चिंतामणि थी चिंतामणि चिंतवी, मूर्ति थी मूर्ति ज मागवी, सत्पुरुष थी मूर्ति ज मागवी, सत्पुरुष थी सत्पुरुषनी ओळख ज मागवी, बीजू कई ना मागू। बस तमे जेवा छो, तमे जेवा छो एवा मने जनाव, आनाथी मोटू सुख कोई नथी। भगवान जेवा छे एवा, सत्पुरुषो जेवा छे एवा, आ बे वस्तु जो जीव जानी ले तो सदा सुखी थई जाय। जेटलू दुख छे एटलू भगवान जेवा छे एवा न जानवाना कारण छे। केम? तो के भगवानी मूर्ति रूपी चिंतामणि आवी अने चिंतामणि मळ्या पछी बीजू चिंतवन करे छे, भगवान सिवायनू बीजू चिंतवन चिंतामणि राखीने करे छे, एनो अर्थ जे छे भगवान जेवा छे एवा जाण्या नथी। भगवान जेवा छे एवा जानवाथी भगवान पूर्ण छे, एटले एने जेवा छे एवा जानवावाळो पण पूर्ण काम बने छे। एटले एने कोई कहे के तारे शू जोईए छे, आ भगवानी मूर्ति छे चिंतन कर तारे जे जोईए प्राप्त थशे, त्यारे एक ज के तुम बिना तुम मोए और न दईयो, यही मौज में पाऊ, मारे तमारा सिवाय बीजू कशुं जोतुं नथी। तमे मने तमे ज आपो, तमे मने तमे ज आपो, तमे मने तमे ज ओळखाओ। आ चिंतामणि हाथमां आव्या पछी संकल्प करवा माटेनी भूमिका छे, तमे मने तमे ज मळो, तमे मने तमे ज ओळखाओ, तमे जेवा छो एवा मने ओळखाओ, अने तमे जेवा छो एवा ज मने मळेला रहो, अखंड मळेला रहो, मारथी दूर ना जाओ, मारे बीजू कशुं जोतुं ज नथी। ए प्रकारनी भूमिकाए पहोंचवा माटे, ए प्रकारना स्टेज सुधी पहोंचवा माटे ए मूर्ति रूपी चिंतामणि ज्यारे आपणा हाथमां आवे त्यारे चिंतन एक ज करवू, मारे तमारा वते तमे ज जोईए छे, मारे तमारा वते तमे ज जोईए छे। कारण के चिंतामणि कोईकना हाथमां पार भागनी आवे, कोईकना हाथमां थोड़ी एनाथी वधारे भागनी आवे, 10%, 20%, 30%, 40%, 70%। चिंतामणि आवे त्यारे जीव चिंतन एवं करे छे, मारे तमाराथी तमे नहीं, तमाराथी बीजू बधु जोईए छे। जेम जेम बीजू बधु मेळवा जाए एम आवेली टकावारीनी चिंतामणि घटती जाए, चिंतामणि हाथमांथी छूटती जाए। एक दिवस एवो आवे चिंतामणि 0% अने तमारा थकी जे जोतुं तुं ए अढळक के जेमां दुख दुख ने दुख ज छे। सद्गुरु निष्कुळानंद स्वामीने धाममां जवानो समय थयो, रामानंद स्वामीए दर्शन आप्या। स्वामी के हूँ तो महाराज आवशे त्यारे आवीश। पछी स्वामीने खबर पड़ी गई आज रामानंद स्वामी दर्शन दीधा एटले हवे महाराज आवाना छे। એટલે બીજે દિવસે સ્વામીએ બધું ધોલેરાના મંદિરનું કામ કરાવતા હતા બધું બતાવી દીધું, કડિયાને કીધું અહીંયા આમ કરજો આમ કરજો આમ કરજો આમ કરજો, બધા સંતોને કીધું બધા ઠાકોરી જમાડીને આવો, પછી મારે બપોર ધામમાં જવું છે કે તમે બધા જમાડી લો, પછી હું વહેલો ધામમાં જઉં, તમારે બધાને જમવાનું બાકી હોય તો પછી તમને જમવાનું થાય નહીં બધું, એટલે અત્યારે તમે જમીને આવો બધા કે બસમાં બેસીને પ્લેનમાં બેસીને ક્યાંક જવાનું હોય ને એમ જમાડીને આવો, પછી હું ધામમાં જાઉં। બધા જમાડીને આવ્યા, સ્વામી પદ્માસન વાળીને બેઠા, સ્વામી કે બસ હવે મહારાજના ધામમાં જાઉં છું, મહારાજ લેવા આવ્યા છે। સ્વામી તો ગયા, તે બધાએ ધામ વચ્ચે વચ્ચે આવે એની અંદર શ્વેતદીપ પાસેથી મહારાજે વિમાન કાઢ્યું, શ્વેતદીપની ગાદી ખાલી હતી, શ્વેતદીપની ગાદી ખાલી હતી એવું મહારાજે બતાવ્યું। નિષ્કુળાનંદ સ્વામીને કે સ્વામી આ ગાદી ખાલી છે, અહીં થોડા દિવસ રહો, કોઈ છે નહીં સંભાળવાવાળું। નિષ્કુળાનંદ સ્વામી કે આવી ગાદીઓ બહુ ભોગવી મહારાજ, હવે ભૂલો ના પડશો, કે હવે તો ઠેક પહોંચાડો ઠેક, આવી ગાદીઓ પર તો બહુ બેઠા, હવે ઠેક પહોંચાડો ઠેક। જોયું મૂર્તિરૂપી ચિંતામણિ હાથમાં લીધી પછી સ્વામીને શ્વેતદીપની ગાદી મળતી હતી તો પણ સ્વામીએ લીધી નહીં, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો। ચિંતામણી મળ્યા પછી
ચિંતામણિ સચવાઈ રહે એ જ ચિંતામણીમાં ચિંતવવાનું છે. સત્પુરુષ રૂપી ચિંતામણી મળ્યા પછી સત્પુરુષ રૂપી ચિંતામણી જળવાઈ રહે આપણી પાસે. એ કેવી રીતે જળવાઈ રહે? તો કે એનો રાજીપો અખંડ રહે, મન કર્મ વચનની અનુવૃત્તિમાં આજ્ઞામાં વર્તાય, બસ એ ચિંતામણી જળવાઈ રહી, એના પ્રત્યે ક્યારેય દોષ ભાવ ન થાય, નિર્દોષપણું એમાં અખંડ દેખાય, સર્વજ્ઞપણું એમાં અખંડ દેખાય, ગુણાદન સ્વામીની વાત પ્રમાણે પક્ષપાતે રહિતપણું એમાં અખંડ દેખાય, એને જે કર્યું છે, જે કરે છે, જે કરશે એ સર્વજીવ હિતાવહ જ હોય, એવું ભગવાન અને સત્પુરુષમાં અખંડ ચિંતવન, એ જે ચિંતામણીથી ચિંતવવાનું છે. 40% ચિંતામણી આપણા હાથમાં છે, 60% હજુ આપણો આત્મા એને લાયક નથી થયો, તો 40%થી એ ચિંતવું હજુ બીજા 10% વધે, હજુ બીજા 10% વધે, હજુ બીજા 10% વધે, તો 100% રૂપી ચિંતામણી આપણા હાથમાં આવી જાય. અને 100% જ્યારે ભગવાન અને સત્પુરુષ રૂપી ચિંતામણી આપણા હાથમાં આવે ત્યારે આપણો આત્મા અનઅપેક્ષિત બને, અને અનઅપેક્ષિતપણું એ જ સદા સુખી થવાપણું છે. અનઅપેક્ષિતપણું વ્યક્તિ, સ્થાન, કોઈ પણ પ્રકારની સત્તા, સંપત્તિ, કોઈ પણ પ્રકારનું પદ આદિ, કંઈ પણ જે આકાંક્ષા જેમાંથી આશા ઉત્પન્ન થાય એવી કોઈ પણ વાત, એ બધામાંથી અનઅપેક્ષિત જે થાય છે, એ અનઅપેક્ષિત થવા માટે ભગવાન અને સત્પુરુષ રૂપી ચિંતામણી 100% એના હાથમાં આવે ત્યારે જે અનઅપેક્ષિત સંપૂર્ણ થાય. જ્યાં સુધી ભગવાન રૂપી ચિંતામણી સંપૂર્ણ આપણા હાથમાં નથી આવી, મૂર્તિ રૂપી કે આપણા હાથમાં સત્પુરુષ રૂપી ચિંતામણી 100% હાથમાં નથી આવી, ત્યાં સુધી આપણને અનેક પ્રકારની અપેક્ષાઓ રહે છે, અને અપેક્ષા એ જ દુઃખનું કારણ છે, દુઃખનું કારણ છે. એના કરતાં અપેક્ષા એક મૂર્તિની રાખી હોય, અપેક્ષા એક સત્પુરુષને જેવા છે એવા જાણવાની રાખી હોય, તો એમાં એમાં શું થશે, એ કરવાથી રોજ 9 ને 9 લાગશે, 9 ને 9 સુખ આવશે, આપણને પણ રોજ હૃદયમાં નવી નવી અનુભૂતિ થશે, અને સદાય સુખના સાગરમાં ડૂબ્યા રહેશું. એકલા બેઠા હોઈશું ને તો લાગશે કે વસ્તીથી વીટાયેલો છું, લોયાના 10મા પ્રમાણે વસ્તીથી વીટાયેલો છું, અનંત વ્યક્તિ વચ્ચે બેઠો છું, અને અનંત વ્યક્તિ વચ્ચે બેઠા હોઈશું તો લાગશે જંગલમાં બેઠો છું. એ સ્થિતિ મહારાજે વચનામૃતમાં કીધી છે, એ આપણા માટે જ કીધી છે. કોઈ કે એની શરૂઆત થોડી, એની શરૂઆત જ્યારથી કરીશું ત્યારથી જિંદગીના અંત સુધીમાં એ લક્ષ્ય સુધી પહોંચાશે. આજ કરીશું, કાલ કરીશું, કરે જ છૂટકો છે. જીવનમાં અનઅપેક્ષિતપણું લાવે જ છૂટકો છે, ક્યારેય નહીં. મને આવું મળવું જ જોઈએ, મને આમ થવું જ જોઈએ, મને મારે આવું કરવું જ છે, મારે આવું, મને આવી સંપત્તિ મળવી જોઈએ, મને આવી સત્તા મળવી જોઈએ, મને આવું સ્થાન મળવું જોઈએ, મને આવો વ્યક્તિ મળવો જોઈએ, આ વ્યક્તિ મારી સાથે આમ જ વર્તવો જોઈએ, આને આમ જ કરવું જોઈએ, આ પ્રકારની આપણી મનગઢંત ગ્રંથિઓ જે આપણી પોતાની એક વાસનાનું સ્વરૂપ છે, જે આપણી પોતાની એક માન્યતાનું સ્વરૂપ છે, જે આપણું પોતાના દુઃખનું કારણ છે, એને જ્યારે મૂર્તિરૂપી ચિંતામણીનું ચિંતવન કરતાં કરતાં, કારણ કે કુકર્મી ન ધર્મીની વાત જે આવે છે એ આપણને કંઈ લાગુ પડતી નથી. કુકર્મી ન ધર્મી આપણે એટલા છીએ નહીં, આપણે તો ભગવાનની આજ્ઞાને પાળવા માટે રાતને દિવસ પ્રયત્નશીલ છીએ. કદાચ મુમુક્ષુ છીએ, કોક જગ્યાએ ક્યાંક ગાફલ થાય તો એ આજ્ઞાનું પ્રાયશ્ચિત કરીને એ આજ્ઞામાં પાછા શુદ્ધિકરણને કરતા હોઈએ, પણ આપણી માટે મોટામાં મોટું પાપ કયું? તો મહારાજે જે અંત્યના 17મા કીધું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વાસના, એ જ મોટું પાપ. અને વાસના છે એ જ અપેક્ષાનું કારણ છે, નિર્વાસનિકપણું છે એ જ અનઅપેક્ષિતપણું છે. અનઅપેક્ષિત જે થઈ જાય એને શું મસ્તારામ, મસ્તી મેં આગ લગે બસ્તી મેં, સદાય સુખી સદાય આનંદમાં. હા, મહારાજે કહ્યું ભગવાનના મોટા પુરુષો હોય ઉપરથી ખરખરા જેવું જણાવે, ખરખરા જેવું જણાવે,
બધું જ પ્રયત્નશીલ રહે, સત્સંગની અંદર હોય, સત્સંગના વિકાસ અર્થે. સત્સંગમાંથી કોઈ મહારાજ કે કોઈને જ્યારે સત્સંગમાંથી પડવાનું થાય ત્યારે એમ થાય અને થોડા કાળ જીવવું ને એનો પરલોક બગડશે, થાય છે, પણ એના અંતરની અંદર એનો વિક્ષેપ નથી હોતો. ગોપાળન સ્વામીની વાતમાં પણ આવે છે, મોટા પુરુષો ખરખરો ઉપરથી બતાવે પણ એના અંતરમાં એનો વિક્ષેપ નથી હોતો. અંતરમાં તો સદાય ભગવાન સાથે લાગેલા હોય છે, કારણ કે અનપેક્ષિત છે એને. હા, અપેક્ષા જીવ પાસે એટલી ચોક્કસ હોય છે કે આ જીવ ભગવાન ભજે, એનો પ્રયત્ન હોય, છતાં પણ જીવ જો ન ભજે તો એની પાસે એટલી તાકાત પણ છે કે સંકલ્પ દ્વારા મૂકી શકે કે કંઈ નહીં, મેને રસ્તા પાયા જ નહોતા, મેને રસ્તા પાયા જ નહોતા, તો એને કંઈ દુઃખ ના થાય એવી એની પાસે સમજણ હોય છે. પણ ભગવાનની મૂર્તિ મળ્યા પછી બીજું બધી જ આકાંક્ષાઓ ટળે છે. આકાંક્ષા ટળે ત્યારે જ સુખ થાય. માટે રોજ આપણે બધાએ મુમુક્ષુ છીએ, પોતપોતાના સ્થાનમાં જ્યાં જ્યાં છીએ, જે જે સ્થિતિએ છીએ, ત્યાં આપણે વિચાર્યા કરવાનું કે મને ભગવાન અને મોટાની આજ્ઞા સિવાયની કેટલી આકાંક્ષાઓ રહે છે. એની આજ્ઞા જે છે એની આજ્ઞામાં પણ મારી રાગાત્મક આકાંક્ષા કેટલી રહે છે. આજ્ઞા પણ શુદ્ધ સ્વરૂપે ન પડાય તો એ જ આજ્ઞા રાગને ઉત્પન્ન કરવાવાળી થાય છે. ભગવાન કે મોટા પુરુષની જ આજ્ઞા હોય પણ એ આજ્ઞાને આજ્ઞાના શુદ્ધ સ્વરૂપમાં ગ્રહણ કરવામાં ન આવે તો આપણા રાગ પણ એ આજ્ઞાના ભાગરૂપે ભાગ ભજવે, અને જેદી તેદી આજ્ઞા તો દૂર જતી રહે, રાગ જ રહે, જેના કારણે ફરીથી જ્યારે બીજી આજ્ઞા કરવામાં આવે ત્યારે પેલા રાગનું સ્વરૂપ એટલું મજબૂત થઈ ગયેલું હોય કે ઓલી આજ્ઞાને એ આપણા ઉપર સ્થાપન થવા દે નહીં, એવું થાય. માટે ભગવાનના આપણે બધાએ ભક્તોએ ભગવાનની મૂર્તિ દ્વારા ભગવાનની મૂર્તિને જ ચિંતવા પ્રયાસ કરવો, સત્પુરુષ રૂપી ચિંતામણી દ્વારા સત્પુરુષને જ સમજવા માટેનો પ્રયત્ન કરવો. બંને ચિંતામણીઓ પાસે એક જ માગવું, તમે જેવા છો, તમે જેવા છો, તમે જે છો એ અમને સમજાવો, બસ મને એ જ સમજાય. તમારા દ્વારા તમે જે છો, તમે જેવા છો એ સમજાઈ જાય. તમે મને સમજાઈ ગયા પછી મારે બીજું કશું મેળવવાની ઈચ્છા, ચિંતામણી દ્વારા શું ચિંતવું? જ્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ચિંતામણી છે, એ જ મને મળી છે, તો હવે એનાથી બીજું મારે ચિંતવન શું કરવાનું? શું કરવાનું? જે મારે પહોંચવાનું છે ત્યાં હું પહોંચી ગયો, તો મારે બીજું જોઈએ શું? દુર્લભમાં દુર્લભ છે, મારા હાથમાં છે, તો પછી એનાથી દુર્લભ કશું છે જ નહીં, તો બીજું ચિંતન કરવાની મારે જરૂર જ નથી. આવી રીતે ચિંતામણી દ્વારા ચિંતવનનો અંત લાવીને કેવળ ભગવાનનું ચિંતવન થાય એવું આમાંથી આપણે શીખીએ. તમારી મૂર્તિ ચિંતામણી સમૂહ ચિંતવે સુખ નિધિ ઘણી. હરખું કોણ ચિંતવે છે? જે સરખું ચિંતવે એને સુખ થાય અને અવળું ચિંતવે એને દુઃખ થાય. સંત જન ચિંતવે છે સવડું સુખકારી જી, અસંત જન ચિંતવે છે અવડું સુખકારી જી. જે જે જન ચિંતવે છે જેવું સુખકારી જી, તે તે ફળ પામે છે તેવું સુખકારી જી. સંત જન ચિંતવે છે સવડું, સજ્જન પુરુષો છે, ભગવાનના ભક્ત છે, એ બધું સવડું ચિંતવે, અવડું ના ચિંતવે, એ બધું સવડું ચિંતવે. અસંત જન છે એ ચિંતામણીથી અવડું ચિંતવન કરે છે, અવડું ચિંતવન કરે છે એટલે એને અવડી પ્રાપ્તિ થાય છે. જે જે જન ચિંતવે છે જેવું, જેવું ચિંતવે તે તે ફળ પામે છે તેવું. આપણે જે ફળને પામીએ છીએ એ આપણું જ ચિંતામણી પાસે કરેલું ચિંતવન છે, આપણે એનું જ ફળ પામીએ. દુઃખ પામ્યા તો દુઃખનું ચિંતવન કરી દો, સુખ પામ્યા તો સુખનું ચિંતવન કરી દો, અને જો ચિંતામણીનું જ સુખ રહ્યું તો ચિંતામણીના સુખનું જ આપણે ચિંતવન કર્યું હતું એટલે એ રહ્યું. પેલો ગરાશિયો, સ્વામિનારાયણ ભગવાન છે કે? તો કે આ ભગતે કીધું એક કે ભગવાન છે. પેલો ગરાશિયો કે સ્વામિનારાયણ ભગવાન હોય ને તો 8 દિવસની અંદર મારી આંખો જાય. પેલો કે રહેવા દે ને હવે,
તો કે ના ભગવાન હોય તો જ સાબિતી કે મારી આંખો જાય. પેલો કે કેટલી, એક કે બે? તો કે બે બે જાય 8 દિવસમાં. 4 જ દિવસમાં જતી રહી. કેટલા દિવસમાં? 4 દિવસમાં. કેમ? ચિંતવ્યું, એવું ચિંતવન એવું કર્યું. ભગવાન અને ભગવાનના સત્પુરુષ આગળ અવડા ચિંતવન કરવા એના કરતાં હવડા કરવા, હવડા કરવા. અવડા શું કરવા? કરવા કોઈનું ખરાબ કરવાનું ચિંતવન ભગવાનના સત્પુરુષ પાસે શા માટે કરવું? કદાચ આપણો આપણો કોઈ દુશ્મન છે, આપણો કોઈ શત્રુ છે, તો એ ભગવાનનો ભક્ત હોય તો ભગવાનને પાસે એવું ચિંતવન ના કરે એનું ખરાબ થાય. પ્રાથમિક ભૂમિકામાં હોય તો, જો ઊંચી જગ્યાએ પહોંચી ગયો હોય તો એને ભગવાન સિવાય કાંઈ જોઈતું જ નથી. કોઈ શત્રુ થાય કે મિત્ર થાય, બધે એને સમાન ભાવ હોય. માન થાય કે અપમાન થાય, બધે એને સમાન ભાવ હોય. ધાર્યું થાય કે ન થાય, બધે એને સમાન ભાવ હોય. એ તો સ્થિતિની વાત છે, પણ એ સ્થિતિ સુધી પહોંચવા માટે પહેલાં સવડું ચિંતવન કર્યા કરવું પડે. સવડું ચિંતવન કરવાથી ધીરે 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 ત્યાં સુધી પહોંચી જાય. ને પછી એને કોઈ કહે કે તારે કાંઈ જોઈએ છે, તો કે ના, મારા હાથમાં તો ચિંતામણી છે, મારે કશું જોતું નથી, ચિંતામણીથી મને સુખ છે. સંતજન ચિંતવે છે સવડું, ભગવાનના ભક્ત છે સવડું ચિંતવે છે, અને અસંતજન ચિંતવે છે અવડું. તમે જો ભગવાન પાસે આવી ઘણા બધાએ આ લોકનું સુખ, આ લોકનું સુખ, આ લોકનું સુખ માગે, પ્રાર્થના કરે, આ મંદિરો બધે એમને એમ નથી ભરાતા, દેવી દેવતાઓ બધે કાંઈ બધાએ ભક્તિ કરવા ને ભગવાનને મળવા જ જાય છે એમ નહીં, ભગવાનને કહેવા જાય છે થોડું હામું જોજો, આટલું નથી થયું, આટલું નથી થયું. એમાં ઢગલા બંધ એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ જાય એટલે તરત કામ થઈ જાય, આવા કરોડોના અનુભવ હોય, બધું થાય છે. પણ જે કામ થયું છે એને સુખ આપશે કે દુઃખ આપશે? છેવટે દુઃખ આપશે. કોઈને ઘરવાળા નથી મળતા, લગ્ન ના થયું. એક ભાઈ લગ્ન કરવાના સંકલ્પમાં તો 56-58 વર્ષે જતા રહ્યા કે હાઈટ ઉપર થયા હશે. કેમ? લગ્નના સંકલ્પમાં જ લગ્ન થાય, લગ્ન થાય, લગ્ન થાય, આશીર્વાદ માંગ્યા, જન્મંગલના ઢગલા કર્યા, પણ લગ્નનું કાંઈ ગોઠવાયું નહીં. હવે એ હોતા ગયા. કોઈ મોટા સાધુએ કીધું ભાઈ તારા પ્રારંભમાં છે જ નહીં, શું કરવા ચિંતન કરે છે? એક ભાઈ એક લગ્ન કર્યા, એક ઘરવાળી ધામમાં ગઈ, બીજા કર્યા, બીજી ગઈ, ત્રીજા કર્યા, ત્રીજી ગઈ, તો એ ચોથી કરવા તૈયાર થયા. હવે 3 જો લઈ લે ભગવાન, તો 2-2 વર્ષમાં જો એવું પરિણામ આવતું હોય તો એને સમજી જ જવું જોઈએ કે સ્ટોપ, હવે મારે આની અંદર પડાય એવું નથી, આમાં દુઃખ જ છે. 2 વર્ષથી એને લાયા, લગ્નનો ખર્ચો કર્યો અને પાછો બાળવાનો ખર્ચો વધારે, અને સંબંધીઓ વધી જાય, તત્તન પરિવારના આખો કેટલું લંગર મોટું થાય. એના કરતાં બરાબર છે ભાઈ, હવે ત્રીજે તને જો ત્રીજામાં ના ટક્યું, એનો અર્થ જ એ છે કે ભગવાન એવું કહેવા માગે છે કે હવે તું સ્ટોપ થા, ઊભો રહી જા, કોકની જાનહાનિ ના કરીશ. તારા પ્રારંભમાં નથી ને કોક જતું રહે છે અકાળે, પણ જીવને સમજાય નહીં. લગ્ન થાય, લગ્ન થાય, લગ્ન થાય, લગ્ન થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરો, લગ્ન થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરો, લગ્ન થઈ જાય. હાલો થઈ ગયા, થઈ ગયા. એક 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 યુવાન છે, એની પાસે કંઈ રાઈટ નહોતો, તો કે રાઈટ માટે પ્રાર્થના ગુરુજી, એન માટે પ્રાર્થના, રાઈટ થયો. હાલો હવે લગ્ન થાય, જલ્દીમાં જલ્દી થઈ જાય, ગ્રીન કાર્ડ આજે આવ્યું છે ને એટલે કાલે જ લગ્ન થવા જોઈએ. કોના કોની તાકાત? લગ્ન કરવાની તાકાત કોની? ગ્રીન કાર્ડની. આજ આવ્યું એટલે કાલે જ, એમ ઉતાવળમાં પછી લગ્ન કર્યા, ઉતાવળમાં લગ્ન કર્યા, લગ્ન થઈ ગયા, સંઘ કાંઈ હાલ્યો નહીં. પછી 50 લાખ પાછા બીજા બધા છેડા જોડવાના ને છેડા તોડવાના એના થાય, એ બધા ખર્ચા થયા, દુઃખ જ અનુભવ્યું ને, સુખ તો અનુભવ્યું જ નહીં. તો પણ એમ થાય કે હજુ કંઈક થઈ જાય તો સારું, તરત જ પાછું. એવું નહીં કે ચાલો 1-2 વર્ષ 3 વર્ષ ખમી જાય, થોડી ધીરજ રાખે, તરત તરત ઉતાવળમાં, ઉતાવળમાં પરિવારવાળાએ, ઉતાવળમાં બધાએ, ઉતાવળમાં, હા, ગૃહસ્થ આશ્રમમાં રહેલા છે એને ચિંતા હોય, સહજ વસ્તુ છે.
પણ વસ્તુ એ દેખાય કે દુઃખનું જ કારણ દરેક વસ્તુ, દરેક વસ્તુ જે પરાને ભગવાન પાસે માગવામાં આવે ને એ દુઃખનું કારણ છે. સહજમાં જે ચાલતું હોય એ બરાબર હોય, ભગવાન જે ના આપે ને તો ભગવાનને બહુ કે કરવું જ નહીં, કામ કરો ને કરો, કરો ને કરો, બરાબર જ કરીએ, જે કરતા હોય બરાબર કરતા હોય. આપણે બે વખત કહી દેવું કે મહારાજ આવું કરો તો બહુ સારું છે, છતાંય તમારી ઈચ્છા, આવું કરો તો સારું, જીવ છીએ પણ છતાંય તમારી જે ઈચ્છા હોય એમ કરજો, જેવું ચિંતવે ને એવું ફળ પામે. માટે ભગવાન પાસે છે ને ભગવાન સિવાયનું બીજું ચિંતવન ના થાય એવું શાસ્ત્રના અભ્યાસથી ટેવ પાડવી. કારણ કે મહારાજ મધ્યના 16મા વચનામૃતમાં એમ કહે છે કે જ્યારે આ જીવ ભગવાનની માનસિકે ભજન કરતો હોય ત્યારે ભગવાન પણ એને જોયા કરે છે કે આને કયા કયા સંકલ્પો વિશેષ થાય છે, મારો ભગત હું હું ચિંતવન કરે છે એનું લિસ્ટ રાખે, અને લિસ્ટ રાખે એ પ્રમાણે બધું કરી આપે અને કરે જ, કરે જ. તમે ભગવાનના આપણે ભક્ત છીએ તો અનુભવમાં આવે કે આપણે વિચાર કરીએ ને કે આવું જો હમણાં જમ્યા નથી, કંઈક જમવાનું આવું મળી જાય તો સારું, તો આવી જ જાય થોડા દાડામાં. તમે જોજો, તમે વિચારો કે હમણાં આવી આ ફ્રૂટ આવ્યું નથી તો ફ્રૂટ ગમે ત્યાંથી ભગવાન નાખે આકાશમાંથી, કારણ કે મારો ભગત ચિંતવન કરે છે. કોણ? મારો ભગત ચિંતવન કરે છે કે હમણાં તો પાકી કેરી તો જોઈ જ નથી, કેસર જોઈ નથી હમણાં. કંઈ વાંધો નહીં, કોક ભગત સ્ટોરમાં જાય ને એટલે સંકલ્પ કરાવે, એટલે ભાઈ મંદિર માટે લઈ જાઓ, મહારાજ જમશે, સંતો જમશે, દાદા જમશે, ઓલા ન્યા સંકલ્પ કરાવે. એટલે પણ $40ની, અરે 40 ના 80, સંતો માટે ને મહારાજ માટે, કારણ કે આને અહીં સંકલ્પ કર્યો છે, સંકલ્પ આનો અહીં મજબૂત છે ને, ભગવાનની મૂર્તિ પાસે રહીને સંકલ્પ કર્યો ને, ઓલાનું ક્રેડિટ કાર્ડ ઘસી જાય ને બોલો, અને આવી જાય. અને પછી આપણે આવેલું જોઈએ એટલે આપણે શું કહીએ કે ભગવાનને આપણે તો કીધું નહોતું કોઈને, અને ભગવાને કરી દીધું, તે ભગવાને જ કર્યું છે, વાત સાચી છે, પણ આપણે ચિંતવન કર્યું એ સાચું ખોટું એ પાછું જાણી લેવું પડે, એ ભૂલાઈ જાય. આપણને એવું યાદ ચોક્કસ રહે કે આપણે સારું વિચાર્યું થઈ ગયું, પણ એ વિચાર્યું થઈ ગયું એમાં આપણું હિત થયું, સારું થયું, કોકનું હિત થયું કે આપણું હિત થયું એ વિચારવું પડે. ભગવાન તો બહુ દયાળુ છે, આપણે ભગવાનને ભજીએ છીએ ને એટલે હાવ સામાન્ય જેવા છીએ ને, તોય ભગવાન આપણી બહુ પ્રકારની ખબર રાખે છે. નિષ્કુળાનંદ સ્વામી એમને એમ નથી લખ્યું, આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી, બહુ સારી ખબર રાખે છે, જેવું વિચારો એવું કરી નાખે એવા છે. કોઈક વખત ના કરતા હોય ને એમાંય વિચારે કે આ હારો હલવાઈ જાય એવો છે, નથી કરવા જેવું, આ તો અવળું ચિંતવે એવો છે એટલે ના થવા દે, પણ જેમાં કંઈ પ્રોબ્લેમ ન હોય, બહુ નુકસાન ના દેખાતું એવું કરવા દે ભગવાન. પણ એમાં ભગવાનનો ભક્ત રાજી ના થઈ જાય કે ઓહો આમ કરી નાખ્યું, એમાં વિચારે કે આની અંદર તો શું મને નુકસાન જ છે, મેં કોઈ વિષયનું ચિંતવન કર્યું કે કંઈક કર્યું ને ભગવાને મને આપી દીધું, એમાં મોટું નુકસાન નથી પણ મને એટલું તો નુકસાન થયું ને કે મને આ ચિંતવાની હવે ટેવ પડશે, એક કર્યું, બે કર્યું, ચાર કર્યું એટલે રોજ ટેવ પડશે, આવું થશે. એના કરતાં બે પાંચ સંકલ્પો તોડી ફોડી નવરા કરી નાખે ને એટલે મને થાય કે મહારાજ તમારા જેવું સુખ ક્યાંય, તમે તમે મને તમે જ આપજો, બાકી ક્યાંય સુખ નથી, આવો વિચાર થાય. આ બધું ભગવાનના જે આપણે ભગવાનના માર્ગે ચાલેલા ભક્તો છે એને બધું અનુભવમાં આવતું હોય એટલે એને ખબર પડે કે આ બધું ક્યાં કેમ થાય છે. જગતનો જીવ સાંભળે, જગતનો જીવ વિચારે તો એને ખબર પણ ના પડે કે આ વાત શું થાય છે અને આ વાતને કેમ સમજવી. પરંતુ જે ભગવાનના માર્ગે ચાલેલા છે, ભગવાનને ભજીએ છીએ, એને આ વસ્તુનો ખ્યાલ આવે. ભગવાન પાસે ભગવાન સિવાય બીજું ચિંતવવું નહીં એમ સ્વામી કહે છે. કલ્પતરુ તુલ્ય તમે સુખકારીજી, ચિંતવે જે જનને જેવું ગમે સુખકારીજી. હવે સ્વામી બહુ સરસ વાત કરે, સ્વામી કે તમે કલ્પતરુ જેવા છો, કલ્પવૃક્ષ જેવા છો, તમે જેવું ચિંતવે જેને જેવું ગમે એવું તમારી પાસે ચિંતવે અને એવું તમે આપો. પછી સ્વામીને થયું કે ના
નિષ્કુળાન સ્વામી કે થોડુંક બદલવું છે મારે, ભલે મહારાજે કીધું, ભલે મેં કહી દીધું આગળ, પણ મારે હવે બદલવું છે. નિષ્કુળાન સ્વામી કે તો આગલું ચેક્યું નહીં. કેટલા નિર્દોષ ને નિખાલસ સંતો જો, કશું ચેક્યું નહીં, પણ સ્વામીએ સીધું શું કીધું, કલ્પતારો ચિંતામણી કહીએ સુખકારીજી, તમને તે ઉપમા કેમ દઈએ સુખકારીજી. પેલા દઈ દીધી કલ્પવૃક્ષ જેવા કહીએ ચિંતામણી, પછી સ્વામી કે ના ના, તમને ચિંતામણી કલ્પવૃક્ષ જેવા કેમ કહેવાય, એવા ના કહેવાય. પોતાની વાત હજુ એક કડી પહેલા કીધી, એ વાતને પાછી સ્વામીએ ખંડન કરી નાખ્યું કે એવા તમને ના કહેવાય મહારાજ. આ મોટાની મોટાઈ. આગળ લખ્યું કારણ કે શાસ્ત્રોમાં છે, પણ સ્વામીએ પાછી એમાં વિશેષ કંઈક સમજણ આપવા માટે, મહારાજ તો કલ્પવૃક્ષ ચિંતામણી તુલ્ય શાસ્ત્રમાં કીધા એમ છે એટલે છે જ, સ્વામીએ પણ કીધા એટલે છે જ, પણ ચિંતામણીને કલ્પવૃક્ષ કરતાં ભગવાનની કંઈક વિશેષતા અલગ છે, એટલે એની સંપૂર્ણ ઉપમા સંભવતી નથી. આમ પણ ભગવાન માટે જ્યારે જ્યારે જે જે ઉપમા વપરાય છે, કે કમળના પાંખડી સરખી ભગવાનની આંખો, તો કમળની પાંખડી જેવી જ આંખો, કમળની પાંખડી મૂકી હોય તો કેટલા દિવસ એવી ને એવી રહે, પીપળના પાન સરખું ભગવાનનું ઉદર, તે પીપળાનું પાન અને ભગવાનનું ઉદર બેને શું લેવા દેવા છે, પણ આ જીવને પીપળાના પાન સિવાય કંઈ ખબર જ નથી, એટલે એને એને સમજાવવું હોય તો શું સમજાવવું પડે, એ જ સમજાવવું પડે. આંધળો હોય એને તમારે કહેવું છે કે દૂધ દૂધ છે એ આવું છે, ધોળું છે તે ધોળામાં શું સમજે, દેખાય જ નહીં. એટલે ભાઈ ધોળું હો તો પછી એને આમ હાથ કરીને આમ બતાવે, આમ પેલો હંસ હોય એમ કે આ જો આવું, તો ઓલો આમ આંધળો આમ હાથ ફેરવે, ઓહો દૂધ આવું વાંકું ચૂકું જ ગળામાં કેમ ઉતરશે. હવે ઓલો હું સમજાવવા માંગતો હતો, ઓલો હું સમજે. એમ આ જીવે આ લોકમાં જે કાંઈ જોયું હોય ને, એટલે એને બીજું સમજાવવા માટે આવું કહેવું પડે, સમજે ને. અમેરિકા જેને જોયું ના હોય આજથી વર્ષો પહેલાં, 60ની સાલમાં 70ની સાલમાં, તે દિવસ કોઈને કેવું હોય અમેરિકા આવું છે તો શું કહે, અમેરિકા તો સ્વર્ગ જેવું, પેલા એ સ્વર્ગે નથી જોયું, તો કે કેવું સ્વર્ગે નથી જોયું, તો કેવું, તો કે અમેરિકા અરે રોડ, એટલે રોડ એટલે પથારી કરીને હોઈ જાઓ તમે, કેવું પથારી કરીને સુઈ જાઓ, તો હું પથારી કરીને હોઈ જવાય ગમે હોય એક્સપ્રેસ હાઈવે હોય તો, પણ એક ઉપમા કે ભાઈ તમે પથારી કરીને જેટલી સ્મૂથ જગ્યા ઉપર સુઈ જાઓ છો એવા તો ત્યાં રસ્તા છે, તમે ઘરમાં જેવી લાદીઓ નાખો છો એવા તો ત્યાં રોડ છે, તમે જેવા ઘરમાં રહો છો એ તો લોકો રોડ પર ફરે છે, ઘર કેવા છે વિચારો. એમ કરવા માટે ઉપમા સામેવાળાએ જોયું નથી એટલે એને સમજાવવા માટે દેવી પડે. એમ ભગવાનને કોઈની ઉપમા સંભવે જ નહીં. અનુપમ સાર ને રેલોલ વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ, અનુપમ એટલે એને ઉપમા આપી જ ન શકાય, પણ ઉપમા જ્યારે જ્યારે જે તે આપી છે એ જીવના માનસમાં સમજાવવા માટે આપી છે, નહીં તો એનાથી તો ભગવાન કરોડો ઘણા જુદા છે. એમ કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવા ભગવાનને કીધા છે, પણ એ જીવના માનસમાં ફિટ કરવા માટે, પણ ચિંતામણીને કલ્પવૃક્ષ કરતાં ભગવાન તો અનંત ગણા વિશેષ છે, અનંત ગણા વિલક્ષણ છે, જુદા છે. એટલે નિષ્કુળાન સ્વામી કે કલ્પવૃક્ષને ચિંતામણી જેવા કેમ કહેવાય, એની ઉપમા કેમ સંભવે, કેમ, તો કે તે તો સુખ દુઃખના દેનાર સુખકારીજી. ચિંતામણી શું કરે, સુખ દુઃખના દેનાર સુખકારીજી, તમે સદા સુખ ભંડાર સુખકારીજી. આટલો ફેર છે, ચિંતામણી સુખ આપે છે અને સુખની પાછળ દુઃખ પણ આપે છે. જ્યારે તમે તો સદા સુખ ભંડાર, તમે જે કાંઈ કરો છો એ સુખ આપવા માટે જ કરો છો, તમારું સુખ આપવા માટે જ તમે કરો. તમારી પાસે જે ચિંતવે, જો ભગવાન પાસે કેવું છે, ભગવાન પાસે જે કાંઈ કોઈ અરજી નાખે ને તો ભગવાન પહેલું જોવે કે આમાં આનું હિત છે, આમાં નુકસાન નથી, તો અરજી પાસ કરે ને તો કામ કરે, અને વેઇટ કરે. આજે 2019માં નાખીએ તો 2025 સુધી વેઇટ કરાવે, 2040 સુધી વેઇટ કરાવે, એવું કરે, કરી ના દે તરત.
ઓલો કેટલી વાર દરવાજો છોડીને જતોય રહે કે આના કરતાં તો હનુમાનજી હારા, આના કરતાં તો ઓલા પીર હારા, આના કરતાં તો ઓલો ભૂવો હારો. ભગવાન કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ હું એવું નહીં કરું કે તને દુઃખ આવે. સુખ ભંડાર ભગવાન કેવા છે? સુખના ભંડાર. કદાચ એનું આપેલું હોય ને એમાંથી પછી દુઃખ ઉત્પન્ન કરે ને તોય ઓલાને વૈરાગ કરાવીને પોતાની મૂર્તિમાં હેત કરાવે, એટલે આમાં શું લીધું તે ખોટું ચિંતવન કરીને. એના કરતાં હવે ભગવાનનું ચિંતવન કરજે, બીજું કાંઈ કરતો નહીં આડું અવડું, આવું કરાવે. પણ ભગવાન કલ્પવૃક્ષને ચિંતામણી જેવા નથી કે સુખ આપીને દુઃખ આવીને પછી છૂટી જાય. ભગવાન તો સુખ પોતાના ભક્તને આપે, અને કદાચ એમાંથી દુઃખ ઉત્પન્ન થયું તો પણ એને દુઃખને સહન કરવાની શક્તિ આપી, જગતમાંથી વૈરાગ્ય કરાવી, પોતાને વિશે હેત કરાવે, અને ઓલાને હવડું ચિંતવન કરાવે કે હવે બીજું કાંઈ ઊંધું અવડું ચિંતવતો નહીં, હવે તું મારી મૂર્તિનું જ ચિંતવન કરજે. જો ઓલા ભગતે આખી જિંદગી જનમંગલ કર્યા, કોને મેળવવા? પત્ની મેળવવા. તોય પત્નીનો મેળ ભગવાને ખાવા દીધો નહીં. કેમ ના ખાવા દીધો? ભગવાન જાણે કે આ ભગત મારો હલવા છે, આને મારે આ જન્મે પૂરું કરવું, જનમંગલ ભરે કર્યા જ કરતો, તે ભજન કરતાં કરતાં લઈ જવું, પણ આને દેવી નથી. આખી જિંદગી જનમંગલ કરીને તૂટી ગયા ભગવાનની સામે બેહીન, તોય ના મેળ ખાતો, બોલો, ના દીધી. હા, રવજી ભગતને દીધી ને પછી વૈરાગ કરાયો ને પાછળથી, નથી નથી લે, અને પછી એવો વૈરાગ કરાયો કે ના પૂછો વાત એમ. ભગવાન જે કાંઈ કરે ને તોય ભગવાન સુખના ભંડાર છે. ચિંતામણી ને કલ્પવૃક્ષ પાસે એવી તાકાત નથી કે એ પાછા આપણા દુઃખમાં સહભાગી થઈ શકે, આપણા દુઃખમાંથી વૈરાગ્ય કરાવી શકે, આપણને ભગવાનમાં જોડી શકે, એવું એમની પાસે નથી. એટલે ભગવાનને સ્વામી કે ચિંતામણીને કલ્પવૃક્ષ સમાની કેમ કહેવાય? ભગવાન તો ભગવાન, બસ એના માટે કોઈ ઉપમા જ નહીં. જોને અસુર ભાગી અતિ સુખકારીજી, મહાદુષ્ટમય દુર્મતિ સુખકારીજી, કરતા મનસુબા મારવા સુખકારીજી, નિત્ય પ્રત્યે નવા નવા સુખકારીજી. અસુર અને અભાગ્યા ભગવાનને મારવા માટે રોજ નવા નવા મનસુબા કરે. આગળ કૃષ્ણ અવતાર રામ અવતાર થયા ત્યારે તો કંસને કોણ દેખાતું? કૃષ્ણ જ દેખાતા. રોજ મારવાના નવા પેતરા કરે. ભગવાન સ્વામિનારાયણ સાધુ સ્વરૂપે આવ્યા તોય જીવા ખાચર રામા ખાચરને મોકલેલા મારણ મંત્રવાળી વરતાલની અંદર બાઈ આવેલી અડદના દાણા મંત્રીને મહારાજને મારી નાખવાનો પ્રયત્ન કરતા ઓલા સુબાએ તેલના ટાંકા ભરીને ઉપર ગાદી ગોઠવીને મહારાજને પકડવા માટે બધ કેટલાય પકડવા મારવા અનેક પ્રયત્નો થયા, પણ મહારાજની રીત આખી સાધુની રીત હતી આ અવતારમાં. એટલે ભગવાને એ રીતના કલ્યાણ કર્યા. પણ જ્યારે કૃષ્ણ સ્વરૂપે રામ અવતાર સ્વરૂપે ભગવાને અવતાર ધારણ કર્યો તે દિવસે સુદર્શન સીધું જ, ચાલ આવું છે સરને, નથી આવવું તો લો, પણ એવી રીતે પણ એનું કલ્યાણ કર્યું. કરતા મનસુબા મારવા, નિત્ય પ્રત્યે નવા નવા, તેને મારી મોક્ષ આપી, એને મારી અને મોક્ષ આપ્યો એવી મૂર્તિ કહી પ્રતાપી, એવી ભગવાનની મૂર્તિ પ્રતાપી છે. એ કોઈ પણ રીતે ભગવાનની મૂર્તિના યોગમાં આવ્યો એને ભગવાન મોક્ષ આપે છે. રાગથી જોડાય, દ્વેષથી જોડાય, ભગવાનનો શત્રુ થાય, ભગવાનનો મિત્ર થાય, પણ ભગવાનની મૂર્તિ એવી છે, સદાય સુખની દેનારી છે, એટલે એનો મિત્ર થાય કે શત્રુ થાય, બધાને ભગવાન સુખ જ આપે છે. માટે મૂર્તિ મંગળરૂપ સુખકારીજી, એથી પામ્યા સુખ યતુડ સુખકારીજી, એથી અમંગળ નહીં કેનું સુખકારીજી, શું શું કહી દેખાડું તેનું સુખકારીજી. માટે તમારી મૂર્તિ મંગળરૂપ છે. મૂર્તિને જે વળગ્યો, જેવા ભાવે વળગ્યો, જેવી રીતે વળગ્યો, એ બધાનું ક્યારેય અમંગળ થતું નથી. ભગવાનને જે વળગ્યો, ભગવાનની મૂર્તિને જે વળગ્યો, રાગ ભાવે વળગ્યો, દ્વેષ ભાવે વળગ્યો, મિત્ર ભાવે વળગ્યો, શત્રુ ભાવે વળગ્યો, જે ભાવે વળગ્યો, એ ભાવે પણ એ વળગ્યો છે ભગવાનની મૂર્તિને. જેવી રીતે અગ્નિને કોઈ જાણીને અડે કે અજાણથી અડે, શું થાય? દાજવાનો જ છે. એમ ભગવાનની મૂર્તિને કોઈ જાણી નડે, અજાણથી અડે, સખા ભાવે અડે કે શત્રુ ભાવે અડે, પણ ભગવાનની મૂર્તિ સાથે એન કેન પ્રકારે સંબંધ કરે, ભગવાનનું ચિંતવન કરે, એ જીવનું રૂડું જ થાય એવી ભગવાનની મૂર્તિ મંગળરૂપ છે, એવું અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કહે છે. નહીં તો ચિંતામણીને કલ્પવૃક્ષ પાસે બીજું ચિંતવો તો બીજું થાય, દુઃખરૂપ ચિંતવો દુઃખ થાય. જ્યારે સ્વામીએ
મહારાજ માટે પોતાનું સ્ટેટમેન્ટ જુદું આપ્યું, કઈને પાછું જુદું આપ્યું કે ના, મહારાજની મૂર્તિ પાસે તો બધું મંગળરૂપ જ થાય, ચાહે ગમે એવો જીવ આવે, એવા ભગવાનનું સ્વરૂપ અતિ મંગળરૂપ છે, એવું મંગળરૂપ સ્વરૂપ આપણને મળ્યું છે એમ સ્વામી આપણને ભગવાનની મૂર્તિનો મહિમા સમજાવવા માટે અહીં કહે છે. 40 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.